हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने कॉस्ट अकाउंटिंग में यूनिट नंबर 4 लेबर कॉस्ट के अंदर डिस्कस करता था अबाउट द इलस्ट्रेशंस। बराबर इलस्ट्रेशंस विसे डिस्कस करे लो के जेमा आपने ऑलमोस्ट 5 जितना इलस्ट्रेशंस जे छे ए જોઈ લીધા। फाइन, सो ए દરેક વસ્તુ ની અંદર તમને અલગ અલગ ડેટા આપેલો હતો। પહેલા જે કંઈ પણ જોયું બેઝિક હતું, પછી એક વખત આપણે હાલસે પ્લાન જોયો, રોવન પ્લાન જોઈ લીધો। Then comes to particularly that hourly basis bonus. Fine, कलाकों ऊपर तुम्हारे जो टाइम पर bonuses लेवाना था, calculate करवाना था, ये जो है। Then अपने एक क्लास भारत मेटल जो है इमान डिस्कस करता था अबाउट the allowances and that too only bi-yearly basis. Fine, जो टाइम पर जो एक वर्ष के अंदर बे वक्त इन लोगों करता था, जमा फर्स्ट सिक्स मंथ जो है इन तुमने डेटा आपे लो तो અને એના પર્ટિક્યુલર્સ નો બેઝિસ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરેલું। ફાઈન, સો ધેટ ઇઝ ધી થિંગ। અને એમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ, જેમ કે પીએફ અને ઈએસ આઈ સ્કીમ નું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, કેવી રીતે ના કરવું। ફાઈન, કેટલા નેટ વેજીસ જે છે તમે પે કરો છો ટુ ધી એમ્પ્લોયીસ, એન્ડ કેટલા તમને એઝ અ પાર્ટ ઓફ ધી ટોટલ વેજ કોસ્ટ લાગે છે। ફાઈન, સો એવી બધી વસ્તુઓ જે છે આપણે પ્રીવિયસ સેશન્સ ની અંદર જે છે જોયેલી। ફાઈન, એટ લાસ્ટ મંથ જે છે એને લઈ અને પર આર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા એ બી આપણે જોઈ લીધું। નાવ વી આર ફોકસિંગ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ, જેમાં તમને ત્રણ અલગ અલગ જે છે એ વર્કર્સ ના રેમ્યુનરેશન આપેલા છે, એન્ડ યુ હેવ ટુ ગો ફોર ધી પર્સન્ટેજ વાઇઝ એક્સેસ, કે જેમાં તમને વધારાના પર્સન્ટેજ વાઇઝ વેજીસ આપેલા છે। સો વી વિલ ગો અકોર્ડિંગલી। એમાં તમને હાઉસ રેન્ટ ને બોનસ ને એવી બધી વસ્તુ આપેલી છે। એમાં તમને એવું કીધું છે કે આ દરેક વેજીસ જે છે એ આટલા પર્સન્ટેજ વધે છે, તો પહેલા તમારે જે છે એ બેઝિક ફાઇન્ડ આઉટ કરવું, દેન એક્સેસ વેજીસ કે અલાઉન્સીસ જેટલા બી આપવામાં આવ્યું છે ફાઇન્ડ આઉટ કરવા, દેન તમને કયા અલાઉન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના, કયાને નહીં કરવાના, બરાબર એ વસ્તુ તમને આની અંદર આપેલી છે। સી, બોનસ ની અંદર કઈ વસ્તુ લેવી અને બોનસ ની અંદર કઈ વસ્તુ નહીં લેવાની એ અહીંયા ખાસ જોવાનું છે। અને બીજું એક વસ્તુ એ છે કે તમને કોઈ વસ્તુ ડિરેક્ટલી આપેલી નથી, યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ઓલ ધી પર્ટિક્યુલર આઇટમ્સ। સો ફર્સ્ટ લેટ્સ ફોકસ ઓન ટુ ધી ઇલસ્ટ્રેશન્સ ઇન્ફોર્મેશન પાર્ટ, એન્ડ ધેન વી વિલ ગો ફોર ધી સોલ્યુશન। તમને કીધું છે કે ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધી રેમ્યુનરેશન ઓફ વર્કર્સ એક્સ વાય એન્ડ ઝેડ ફોર માર્ચ 2017, બરાબર માર્ચ મહિનાના 2017 જે વર્ષ છે જે બરાબર એનો તમને ડેટા આપેલો છે, જેમાં તમને કીધું છે કે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન પર મંથ પર વર્કર ઇઝ 100, બરાબર 100 જે છે ને એ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે પર વર્કર કીધું છે। તો ખાસ ધ્યાન રાખવાનું છે દરેક વર્કર માટે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે। Point, so that is the thing. Now next તમને કીધું છે કે actual production during the month, actual માં એ લોકો કેટલું production કરેલું છે, એક વ્યક્તિ x વ્યક્તિ 80 કરેલું છે 80 યુનિટ નું, y વ્યક્તિ 70 યુનિટ નું કરેલું છે, અને z વ્યક્તિ જે છે એ 90 યુનિટ નું કરેલું છે। Point, so એ બે ની અંદર તમને ડેટા આપેલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટાન્ડર્ડ 100 છે, so એ according to આપણે જોઈએ। નેક્સ્ટ તમને કીધું છે વેજ રેટ પર યુનિટ પ્રોડ્યુસ ઇઝ 15 રૂપીઝ, જેટલા પણ એ લોકોએ પ્રોડ્યુસ કરેલા છે ઓબ્વિયસલી સ્ટાન્ડર્ડ પ્રમાણે તો પેમેન્ટ થાય નહીં, જેટલા તમે પ્રોડ્યુસ કરેલા હશે એ પ્રમાણે એ લોકો તમને પે કરશે। ફાઇન, સો એક્સ વાય અને ઝેડ માં તમને 15 યુનિટ જે છે એ પે કરેલા છે આ વ્યક્તિ। ફાઇન, ડિયરનેસ અલાઉન્સ તમને આપ્યું છે, ટોટલ તમે જે વેજીસ ફાઇન્ડ આઉટ કરવાના છો બરાબર એના 50%, બરાબર તો એ પ્રમાણે તમારે જવાનું છે। ધેન ફાઇન્ડ આઉટ કરવું પડશે હાઉસ રેન્ટ, જેમાં તમને એવું કીધું છે કે 10% ઓફ વેજીસ પ્લસ ડિયરનેસ અલાઉન્સ, એટલે એના માટે પહેલા આપણે ડિયરનેસ અલાઉન્સ ફાઇન્ડ આઉટ કરવું પડે, ધેન વી વિલ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ ધ 10% વેજીસ। બોનસ જોઈએ શું કીધું છે, તો કે એટ ધી રેટ ઓફ 50 ફોર ઈચ પર્સન્ટેજ ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ ઇન એક્સેસ ઓફ 75% ઓફ ધી સ્ટાન્ડર્ડ પ્રોડક્શન। બોનસ ક્યારે આપવામાં આવશે, તો કે આ જે 100 યુનિટ છે ને 100 યુનિટ એના તમે પર્ટિક્યુલરલી 75% જ્યારે કરશો, 100 ના 75% 75 યુનિટ જ,
એમાં કઈ રોકેટ સાયન્સ નથી. બરાબર, 100 યુનિટ તમે સ્ટાન્ડર્ડ આપેલા છે, એના 75% તમે કરશો તો કેટલા થાય? તો કે 75 યુનિટ. હવે જે લોકો 75 યુનિટ કરતા એક્સેસ બનાવેલું હશે ને, એને બોનસ આપવામાં આવશે. આનો કહેવાનો મતલબ એવું છે કે એટ ધ રેટ ઓફ 50, બરાબર, જેટલા પર્સન્ટેજ મૂકે છે, એટલે જો હું 75 યુનિટ હોય, 80 માંથી 75 બાદ કરું તો 5% જ વધે, તો 5% લેખે આપવામાં આવશે. તો 5% × 50, તો પર પર્સન્ટેજ 1% લેખે 50 રૂપિયા આપવામાં આવશે. કેવા? તો કે એક્સેસ ઓફ 75% ઓફ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન, સ્ટાન્ડર્ડ પ્રોડક્શન માંથી જેટલા પણ 75% થાય છે, એના કરતા વધારે જો પ્રોડક્શન હશે તો 1% લેખે. એટલે કે 80 માંથી તમે 75 બાદ કરો છો ને, 5% આવે છે ને, તો 50 × 5%, તો 50 × 5 એ પ્રમાણે આપવામાં આવશે, જેનો અલ્ટિમેટલી મતલબ થાય છે 50 × 25. 5% ના 1% લેખે 50 રૂપિયા, 1 યુનિટ લેખે 50 રૂપિયા નથી. યાદ રાખવાનું છે તમારે, 1 યુનિટ લેખે 50 રૂપિયા નથી, 1% લેખે તમને 50 રૂપિયા લેવાના છે. ખાસ ધ્યાન રાખજો, શબ્દ ઉપર ભારણ મૂકું છું, અને એમાં હું તમને કહી દીધું છે કે એક્સેસ ઓફ 75% ઓફ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન વિચ ઓલરેડી હેવ સ્પેસિફાઈડ ટુ યુ, જે તમને ઓલરેડી સ્પેસિફાઈડ કરીને અહીંયા આપેલું છે. ફાઇન, સો વી વિલ મૂવ અકોર્ડિંગલી, આપણે એ પ્રમાણે જશું. ક્યાંય પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કે ક્યાંય પણ તમારે જે છે એ રોકેટ સાયન્સ અહીંયા અપ્લાય કરવાની જરૂરિયાત છે. વેરી વેરી બેઝિક થિંગ, ફર્સ્ટ કેલ્ક્યુલેટ કરવું પડશે આપણે ટોટલ વેજીસ પર યુનિટ. તમે કોઈ વ્યક્તિને કેટલા ટોટલ વેજીસ આપવાના છો, એક્સ, વાય અથવા તો ઝેડ ને, જેમાં આપણે બેઝિક જોઈ લઈએ કેટલું આપણને આપેલું છે. તો કે વેજ રેટ પર યુનિટ પ્રોડ્યુસ 50 રૂપીસ, જનરલી એ લોકો આપણને 15 રૂપિયા આપવાના છે. જનરલી એ લોકો દરેક વ્યક્તિ જે છે એને 15 રૂપિયા આપવાના છે. ડિયરનેસ અલાઉન્સ 50% દેવાનું છે તમારે વેજીસના. વેજીસ કેટલા છે જનરલ? તો કે 15 × 50% કરો તો 7.5 રૂપિયા થાય. 200 નો તો 7.5 રૂપિયા, 7.50 રૂપિયા ડિયરનેસ અલાઉન્સ આપશો તમે. ટોટલ માનો છો તો તમને મળે છે 22.50 રૂપિયા. હવે હાઉસ રેન્ટ કેટલું છે? હાઉસ રેન્ટ માટે છે ને તમને એવું કીધું છે કે 10% વેજીસના પ્લસ ડિયરનેસ અલાઉન્સ. એટલે કેમ કરશો? તો કે 10% જે છે એ તમારે અલ્ટિમેટલી 22.50 ના કરવાના રહેશે. ઓબ્વિયસલી તમારે અહીંયા જે છે એ તમને જે કાંઈ પણ વસ્તુ કીધી છે કે 10% ઓફ વેજીસ પ્લસ ડિયરનેસ અલાઉન્સ, તો આના 10% કરીને પછી આ મૂકો, અથવા તો આ જે આખે આખી ટોટલ અમાઉન્ટ જે છે એના તમે 10% કરો, બંને એક જ વસ્તુ થવાની છે. યસ ઓર નો? સો એ પર્સપેક્ટિવ થી તમે જાણશો. ફાઇન, સો જોઈએ કેવી રીતે થઈ શકે એમ છે. સી, અહીંયા તમને જનરલ વેજીસ પ્લસ ડિયરનેસ કીધું છે, તો 25.50 જે છે એના 10% કરશો તો 2.25, બરાબર, તમને 2.25 રૂપિયા મળે છે એઝ અ પાર્ટ ઓફ ધી હાઉસ રેન્ટ, હાઉસ રેન્ટ અલાઉન્સ. ફાઇન, સો પર્ટિક્યુલરલી એ માટે જે અહીંયા સ્પેસિફાઈ કર્યો છે 22.50 પ્લસ 2.25, સો 24.75. સો નાવ તમને જે અમાઉન્ટ મળી એ ટોટલ વેજીસ પર યુનિટની અમાઉન્ટ મળેલી છે 900. ફાઇન, હવે તમારે ટોટલ રેમ્યુનરેશન કેલ્ક્યુલેટ કરવાનું છે. આ તો ખાલી ટોટલ વેજીસ પર યુનિટ મળ્યું, હવે આપણે એ તો કેલ્ક્યુલેટ કરવું પડે ને કે એ વ્યક્તિને આપણે કેટલા પૈસા આપવાના છે. યસ ઓર નો? સો એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ. નાવ કેલ્ક્યુલેટ ધી ટોટલ રેમ્યુનરેશન ઓફ 3 વર્કર્સ. પહેલા આપણે બેઝિક જે વર્ક બેઝિક આપણે એને વેજીસ આપવાના છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એક્સ માટે જે છે એ તમને 80 યુનિટ્સ આપેલા છે, સો 80 યુનિટ્સ ઇન્ટુ 24.75, બરાબર, એ તમારા માટે બેઝિક બનશે. પછી આપણે બોનસ કેલ્ક્યુલેટ કરશું ઇન્ડિવિજ્યુઅલી. ફાઇન, સો બેઝિક કેટલું આપવામાં આવેલું છે? તો કે 80 × 24.75, સો 1980 રૂપીઝ, 1980 રૂપિયા એને બેઝિક આપવાનું રહેશે. કોને? તો કે એક્સને. બોનસ કેલ્ક્યુલેટ કરીએ. બોનસ જે છે એમાં એને કેટલા પ્રોડ્યુસ કરેલા છે? તો કે 80. સ્ટાન્ડર્ડ કેટલા છે? તો કે 100 ના 75% કરીએ તો 75 જે છે એ સ્ટાન્ડર્ડ છે. એક્સેસ કેટલા મળ્યા? તો કે 5%.
पांच यूनिट एक्सेस मिले इट मीन के 5% एक्सेस मिलना रेम्युनरेशन मळे एक्स एक्स ने तमे नॉर्मल वेजेस प्लस 250 बोनस आपो छो सो एक्स ने टोटल तमारे पे करवाना है 2230 रुपया फाइन नाउ लेट्स डू इट फॉर वाई वाई माने के कैलकुलेट करी वाई प्रोड्यूस करे छे 70 यूनिट्स फाइन अरे इन्हें आपने बेसिक वेजेस आपसु 24.75 बराबर तो इन्हें मने छे 1732.50 रुपया बराबर હવે બોનસ ટ્રેનીએ બોનસમાં સ્ટાન્ડર્ડ બોનસમાં ઈ ભાઈએ કેટલા પ્રોડ્યુસ કર્યા છે તો કે 70 અને સ્ટાન્ડર્ડ આઉટપુટ જે છે એ 75% છે તો આપણે એને બોનસ આપશું નહીં કારણ કે એણે જે છે સ્ટાન્ડર્ડ કરતા ઓછું જે છે એ પ્રોડ્યુસ કરેલું છે ફાઇન સો એને એટલા જ વેજીસ મળશે જે આપણે એને બેઝિકલી આપવાના હતા કેટલા તો કે 1732.50 Z કેટલા યુનિટ બનાવ્યા છે તો કે Z 90 યુનિટ્સ બનાવેલા છે 90 યુનિટ બનાવ્યા છે એમાંથી એને આપણે ઇનિશિયલ લેવલે બેઝિક પે કેટલું કરશું તો કે 24.75 ફાઇન સો 90 યુનિટ્સ ઇનટુ 24.75 બરાબર એ પ્રમાણે જે છે એ તમારે જોવાના છે સો જોઈ લઈએ કેવી રીતે કરવાનું છે 2227.50 તમને મળ્યા છે બરાબર અને એ પ્રમાણે જે છે એ તમે જાસો યસ ઓર નો સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ 22.227.50 હવે એમાં તમારે બોનસ દેવાનું છે 90% જ પ્રોડક્શન ના 90% તમે પ્રોડક્શન ના કરો છો તો કેટલા યુનિટ તમને મળશે તો કે 90 યસ ઓર નો તો 100 જે છે એના 90% કરશો તો 90 યુનિટ 100 ના 75% તો 15 અહીંયા તમારી પાસે 15% જે છે ને એ બોનસ ના ભાગ તરીકે તમને મળ્યા છે इट मीन्स ई व्यक्ति ने तमे 15% ना जे छे ए स्टैंडर्ड थी तमे ने पे करसो यस ओर नो फाइन सो लेट्स डिस्कस ऑन दैट पार्ट व्हाट दे वांट अस टू गो फॉर सुन के छे तो के 90% प्रोडक्शन माइनस 75% बोनस ले तो 15% 50 × 15 बराबर तो 750 फाइन सो ए प्रमाण में जो 750 रुपया तमे ने बोनस आपसो बे नो टोटल मानो छो तो 2977.50 Z ने तमें 750 बोनस आईपु छे अने X ने तमें 250 बोनस आईपु छे सो टोटली तमें ए लोगों ने जे छे 1000 रुपया जितना पैसा जे छे ए बोनस तरीके आपेला छे त्रणे वर्करना वच्चे फाइन अहीं Y ने कोई पण प्रकारनो बोनस नहीं मळे कारण के ए बिलो स्टैंडर्ड जे छे ए प्रोडक्शन करेलुं छे फाइन दिस इज जस्ट द केस ऑफ बोनस कैलक्युलेशन एंड दैट टू विद द इंक्रीज ऑन एक्सेस वेजेस બરાબર એ વસ્તુ જે છે એ આપણે એક્સેસ વેજીસ ઉપર કેલ્ક્યુલેટ કરેલી છે પર્ટીક્યુલર મેનરની અંદર કમિંગ સેશનમાં આપણે નવો એક ટોપિક લેવાના છે અને નવી તમને ત્રણ મેથડ પણ શીખવાડવાની છે મારે જેનું નામ છે લેબર ટર્નઓવર રેશિયો ઓર લેબર ટર્નઓવર રેટ જેમ આપણે મટીરીયલ ટર્નઓવર રેટ ભણવાનું એવી જ રીતે લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે અલગ અલગ સમ્સની અંદર અલગ અલગ કેલ્ક્યુલેશન્સ તમને આપેલા છે એન્ડ યુ હેવ ટુ ગો અકોર્ડિંગલી તમારે એ પ્રમાણે જ જવાનું છે ફાઇન અમુક
જે છે એમાં તમારે દિવસ પ્રમાણે કરવાનું છે. તો અમુક જે છે એની અંદર તમારે જોઈ શકીએ તો બની શકે તો આપણે જે છે એ રેટ પ્રમાણે કરશું. ફાઇન, સો બંને વેઝ ની અંદર તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. બટ બિફોર ઇટ વી હેવ ટુ સ્ટડી ધેર ફોર્મ્યુલાઝ, જેમાં તમને ત્રણ અલગ અલગ મેથડ આપેલી છે, રિપ્લેસમેન્ટ મેથડ, સેપરેશન મેથડ એન્ડ ફ્લક્સ મેથડ. ફાઇન, સો ત્રણ અલગ મેથડ ના અલગ અલગ ફોર્મ્યુલાઝ છે. આપણે કેમ આમાં રોમન પ્લાન ને હાઇસે પ્લાન ના ફોર્મ્યુલાઝ છે, સેમ એજ ફોર્મ્યુલા અકોર્ડિંગ ટુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન, સો એ જોશું આપણે કમિંગ સેશન્સ ની અંદર. પર્ટિક્યુલર આ સેશન ની અંદર આપણે ઇલસ્ટ્રેશન નંબર 6 જે છે એ કેલ્ક્યુલેટ કર્યું છે. માં તમે એક્સેસ જે છે એ વેજીસ ઉપર ફોકસ કરેલું છે. ફાઇન, સો ધીસ ઇઝ ધી વેરી વેરી સિમ્પલ કેસ. કમિંગ સેશનમાં લેવર ટર્નઓવર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.